Hello, good morning, dear student. Today we will start chapter number 12. Its name is thermodynamic. Very most important and ask in competitive exam and weightages perfectly in all the exam aims, NEET, JEE. Darek exam ma an weightage vadhare hoy chhe. Okay. So first of all, we have to give the thermodynamics. सिस्टम डेफिनेशन व्हाट इज द थर्मोडायनेमिक्स ओके तो थर्मोडायनेमिक सिस्टम कोने कहेवाय तो थर्मोडायनेमिक सिस्टम माटे आपणे आटलू काम करिए अ सिस्टम सिस्टम इन विच स्टडी ऑफ ट्रांसफर ऑफ हीट with the help of pressure volume and temperature okay this is called thermodynamic system this is called a thermodynamic system very important thermodynamic system in this we can study a transfer of heat we can study transfer of heat in the term of with the help of pressure volume and temperature and all are related with the ideal gas equation we know PV is equal to mu RT okay surrounding area of outside of thermodynamic system which affect thermodynamic system directly or indirectly surrounding this is called one type of atmosphere and area of outside of thermodynamic system which affect thermodynamic system directly or indirectly હું તમને એમ કહું કે બહારનું જે વાતાવરણ છે બરાબર ને બહારનું જે એટમોસ્ફિયર છે દેટ અફેક્ટ ઇન ધ રૂમ સમર હોય તો આપણને ગરમી લાગે વિન્ટર હોય તો આપણને રૂમની અંદર ઠંડી લાગે અને મોન્સૂન હોય તો આપણને હ્યુમિડિટી આપણને હ્યુમિડિટી જેવી ફિલિંગ આવે સો ધીસ ઇઝ કોલ્ડ અ સરાઉન્ડિંગ એટલે એની જે ઇફેક્ટ છે એ રૂમની અંદર થાય છે બહારનું એટમોસ્ફિયર જો હોટ હોય એટલે કે સમર હોય તો બહારનું એટમોસ્ફિયર કેવું હોય છે ટેમ્પરેચર હાઈ હોય એટ ધીસ ટાઈમ ધ ટેમ્પરેચર ઇન ધ રૂમ ઇટ ઇઝ ઓલ્સો હાઈ બહારનું ટેમ્પરેચર લો હોય તો ઇટ ઇઝ ઓલ્સો ધ ટેમ્પરેચર લો ઇન ધ રૂમ સો ધીસ ઇઝ કોલ્ડ અ સરાઉન્ડિંગ ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હા સરાઉન્ડિંગ ના હોય તો થર્મોડાયનેમિક સિસ્ટમ કોઈ કામનું નહીં હા ઓકે એન્ડ નાવ ધ વોલ A thermodynamic system વોલ એટલે આપણે એવું કહી શકીએ કે આપણે ઘર હોય એની દીવાલ છે બરાબર કે નહીં એને વોલ કહીએ છીએ તો એ શું કરે છે દેટ ઇઝ અ બંનેને થર્મોડાયનેમિક સિસ્ટમ અને સરાઉન્ડિંગ એને શું કરે છે જુદા પાડે છે ઓકે દેટ ઇઝ આપણે કહી શકીએ કે વોલ આપણે વોલની આમ તો ડેફિનેશન પરફેક્ટલી ના દઈ શકીએ બરાબર ને પણ મેં તમને સમજાવ્યું એ રીતે કે વોલ છે હેઝ ટુ ટાઈપ્સ ફર્સ્ટ ઇટ ઇઝ કન્ડક્ટિંગ વોલ ધીસ ઇઝ અ કન્ડક્ટિંગ વોલ એન્ડ સેકન્ડ ઇઝ ઇન્સ્યુલેટિંગ વોલ
इट इज इन्सुलेटिंग बॉल. એટલે કે હું તમને એમ કહું કે દેર આર ધ ટુ ટાઈપ્સ ઓફ વોલ. ધ ફર્સ્ટ ઇઝ કન્ડક્ટિંગ વોલ એન્ડ સેકન્ડ ઇઝ ઇન્સ્યુલેટિંગ વોલ. કન્ડક્ટિંગ વોલ છે એ સપોઝ કે અહીંયા હું એવું કહી શકું કે દેટ ઇઝ હિટ કેન પાસ થ્રુ ઇટ. હિટ કેન પાસ થ્રુ ઇટ એન્ડ ફ્રોમ ધીસ આઈ કેન સે હિટ કાન્ટ પાસ થ્રુ ઇટ. ઓકે, એટલે આની અંદરથી હીટ પાસ થઈ શકે, આની અંદરથી હીટ પાસ ન થાય. ધીસ ઇઝ કોલ્ડ ઇન્સ્યુલેટિંગ વોલ. ઓકે, ફ્રોમ ધીસ કન્સેપ્ટ વી સ્ટડી અબાઉટ ધ ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ. વોટ ઇઝ ધ ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ? તો આપણે એનો કન્સેપ્ટ સમજીએ. આપણે કન્સેપ્ટ સમજીએ એ પહેલા હું કહી શકું, આપણે આ પણ સમજી લઈએ. થર્મલ ઇક્વિલિબ્રિયમ, વોટ ઇઝ ધ થર્મલ ઇક્વિલિબ્રિયમ? હાઉ વી કેન સે ઇટ ઇઝ ઇન થર્મલ ઇક્વિલિબ્રિયમ? બહુ સિમ્પલ છે. કોઈ પણ બે ઓબ્જેક્ટ લઈએ, કોઈ પણ બે સેક્શન લઈએ. ઓબ્જેક્ટ કે સેક્શન, ધીસ ઇઝ એ એન્ડ ધીસ ઇઝ બી. ઓકે, ધ ટેમ્પરેચર ઓફ એ ઇટ ઇઝ ટી એ, ટેમ્પરેચર ઓફ બી આઈ કેન સે ઇટ ઇઝ ટી બી, એન્ડ ટી એ ગ્રેટર ધેન ટી બી હોય તો હીટ ઇઝ ટ્રાન્સફર એ ટુ બી, બીકોઝ ધ હીટ ઓલવેઝ ટ્રાન્સફર ટુ ધ higher temperature to a lower temperature. Okay, so TA greater than TB, the heat will be transferred A to B. But how much time? How much time? When the condition TA is equal to TB is fulfilled, at this time heat can't transfer. Heat can't transfer. Okay, so here this situation, when the heat does not transfer, heat can't transfer, so we can say it is in thermal equilibrium. This is called thermal equilibrium. Thermal equilibrium એટલે શું કે બંને પાસે heat energy equal છે, બંને પાસે temperature equal છે, and this is called a thermal equilibrium. Okay, yes. તો આ કન્સેપ્ટ સમજાવવાની કોઈ ડેફિનેશન નથી, બસ ખાલી યાદ રાખવાનું, when the temperature will be same, we can say it is thermal equilibrium. Now, zeroth law of thermodynamics. We take, there are the three system, A, B and C. C as a thermometer. Okay, C as a thermometer. Here, I take, this is conducting wall. And here, I take it is insulating wall. This is called insulating wall. And this is system A, B and C. Okay, so we know that here the heat transfer between A to C, otherwise C to A. Here the heat transfer B to C, otherwise C to B. Okay, and here we can say the temperature does not equal to all the system. So system હું એમ કહું ટેમ્પરેચર ઇક્વલ નથી, દેર આર ધ ટેમ્પરેચર ડિફરન્સ અકર. ઓકે, એન્ડ વેન ધ ટેમ્પરેચર ડિફરન્ટ અકર, ધ હીટ વિલ બી ટ્રાન્સફર. ઓકે, એન્ડ હીટ ઇઝ ટ્રાન્સફર હાયર ટેમ્પરેચર ટુ ધ લોઅર ટેમ્પરેચર. અહીંયા એવું નથી કહેતા કે કોનું ટેમ્પરેચર હાઈ કે કોનું લો છે. સો આફ્ટર સમ ટાઈમ, દેટ ઇઝ કન્ડિશન વિલ બી ફુલફિલ, ટી એ ઇઝ ઇક્વલ ટુ ટી બી, એન્ડ વી કેન સે, સોરી, ટી એ ઇઝ ઇક્વલ ટુ ટી બી નહીં થાય, ટી એ ઇઝ ઇક્વલ ટુ ટી સી, એન્ડ ટી બી ઇઝ ઇક્વલ ટુ ટી સી. ઓકે, આ બંને આની સાથે કનેક્ટ છે ને, એટલે ક્યારેક એવો ટાઈમ આવશે કે જ્યારે બંનેના ટેમ્પરેચર કેવા થઈ જશે, ઇક્વલ થાય, અને ફ્રોમ ધીસ વી કેન રાઇટ ટી એ ઇઝ ઇક્વલ ટુ ટી બી ઇઝ ઇક્વલ ટુ ટી સી. ઓકે, તો ત્રણેયના ટેમ્પરેચર ઇક્વલ કહેવાય ને, આ બંને કન્ડિશન ઉપરથી હું આ કન્ડિશન ફુલફિલ કરી શકું છું, બરાબર ને ટી, તો ધીસ ઇઝ કોલ્ડ ઇટ ઇઝ થર્મલ ઇક્વિલિબ્રિયમ. This is thermal equilibrium between TA, TC, B. Sorry, TA, TC, TB, TC. Okay. Now, I have to some change. I keep the some change
આને હું કરી નાખું છું કન્ડક્ટિંગ વોલ, આને હું કરી નાખું છું ઇન્સ્યુલેટિંગ વોલ. ધીસ ઇઝ ધ ઇન્સ્યુલેટિંગ વોલ, ધીસ ઇઝ ઇન્સ્યુલેટિંગ વોલ. વોટ ઇઝ ધ ડિફરન્સ, શું થાય, હીટ ટ્રાન્સફર થાય કે નહીં? બધા કહેશો સર હીટ ટ્રાન્સફર થાય એ ટુ બી, બી ટુ એ, પણ તમે ખોટા છો, યુ આર રોંગ. બીકોઝ હિયર ધ ઇક્વિલિબ્રિયમ સિચ્યુએશન વિલ અકર, હિયર ધ ઇક્વિલિબ્રિયમ સિચ્યુએશન અકર્ડ. એ જો અહીંયા આ સિચ્યુએશન ઉપરથી કહી શકું ટી ઇઝ ઇક્વલ ટુ ટી બી કહી શકું કે નહીં? હે, તો ઓલરેડી આ બંને વચ્ચે થર્મલ ઇક્વિલિબ્રિયમ હોય તો હીટ કાન્ટ બી ટ્રાન્સફર. તો વી કેન સે ઇફ વોલ ઇઝ ચેન્જ બટ હીટ કાન્ટ ટ્રાન્સફર એ ટુ બી. એટલે ઓલરેડી જો હું એમ કહું કે આ માર્કર છે, બંને માર્કર, ઓકે, આનું ટેમ્પરેચર 30 ડિગ્રી છે, આનું ટેમ્પરેચર 30 ડિગ્રી છે, બંનેને કોન્ટેક કરાવું તો હીટ ટ્રાન્સફર ન થાય કારણ કે ટેમ્પરેચર ડિફરન્સ નથી. તો અહીંયા ઓલરેડી ટેમ્પરેચર ડિફરન્સ નથી, હિયર ધ થર્મલ ઇક્વિલિબ્રિયમ સિચ્યુએશન અકર્ડ. ઓકે, સો વી કેન સે ઇફ ધ વોલ ઇઝ ચેન્જ બટ હીટ કાન્ટ બી ટ્રાન્સફર બીકોઝ ઓલરેડી એ એન્ડ બી અકર્ડ ઇન થર્મલ ઇક્વિલિબ્રિયમ. ઓકે, ધીસ ઇઝ કોલ્ડ ધ ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ઓકે, આપણે કહી શકીએ કે ઇફ એ એન્ડ બી is thermal equilibrium with C, so A and B thermal equilibrium with each other. This is called the zeroth law of thermodynamics. Lakhi naakjo, fari var bolu chu. If A and B thermally equilibrium with C, so we can say A and B is already thermal equilibrium to each other. Itle ke pehla A and C saathe aapne thermal equilibrium situation we get, so we can say A and B already in the thermal equilibrium, so heat can't be transferred. Okay, so this is the most important energy phase diagram that we studied in chapter number 11. Okay, now the most important thing is definition with the lakhi naakjo, work done by the thermodynamic system. Okay, now we will study about the work done work done by thermodynamics system. Okay, so that is very most important. For this I take piston, એર ટાઇટ પિસ્ટન, એટલે કે કોઈ પણ એર અંદરથી બહાર નો આવી શકે, બહારથી અંદર નો જઈ શકે. હિયર ધ પિસ્ટન ઇઝ સિચ્યુએટેડ ઇન ઇનિશિયલી. ઓકે, ધ એરિયા ઓફ પિસ્ટન ઇઝ એ, એન્ડ હિયર આઈડિયલ ગેસ ઇટ ઇઝ ફિલ્ડ ઇન ટુ ધ પિસ્ટન. ઓકે, આઈ ટેક ધ આઈડિયલ ગેસ. ધ ઇનિશિયલ વોલ્યુમ, આઈ કેન સે ઇટ ઇઝ વી આઈ, ઇટ ઇઝ ઇનિશિયલ વોલ્યુમ. After that, I applied some force on this piston, it is F. I apply the force on the, એટલે હું શું કરું છું, પિસ્ટન થોડો નીચે ધક્કો મારું. ઓકે, સો દેર ઇઝ સમ વર્ક એન્ડ વી નો દેટ વર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન ટુ ડિસ્પ્લેસમેન્ટ. Work is called a force into displacement and force is constant, displacement I can say. Achha, હવે હું શું કરું છું, આ પિસ્ટનને ધક્કો મારું બરાબર, એની પર ફોર્સ અપ્લાય કરું એટલે પિસ્ટન નીચે આવી જાય છે. તો હિયર આઈ કેન ડ્રો હિયર, ઓકે, એન્ડ આઈ કેન સે ઇટ ઇઝ અ ડિસ્પ્લેસમેન્ટ, ઇટ ઇઝ સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ, ધીસ ઇઝ કોલ્ડ અ સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, this is called a small displacement. Okay, so here that is some pressure exerted on the
ideal gas. Okay, so displacement, I can write it is F into delta X, and this is a dW. okay, अर्थ पिस्टन धीमे 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 नीचे ले जाओ. आई कैन से इट इज अ स्मॉल वर्क फॉर दिस एंड हियर द डीडब्ल्यू इज इक्वल टू एफ डेल्टा एक्स. एफ इज इक्वल टू पी ए, प्रेशर इन टू एरिया. प्रेशर इज इक्वल टू एफ अपॉन ए, सो एफ इज इक्वल टू पी इन टू ए इन टू डी एक्स. ओके, ए इज इक्वल टू एरिया, डी एक्स इज इक्वल टू डिस्प्लेसमेंट, एरिया इन टू डिस्प्लेसमेंट वी कैन से इट इज डेल्टा वी. Area into length, it is volume. So here the dx, we can say it is delta V, here the dW. Otherwise, I can write it is PdV. अच्छा, हवे हूँ एमको के here the constant pressure. This process is constant pressure. अब तमे एम क्यों, तमने एम क्यों सो blame कर सो के सर आदमे हूँ क्यों छो? तमे हमने एम की दुक्के आने ऊपर कई pressure छे create थाय छे, pressure का एक increase थाय छो. Why? It is constant, है? यस, હવે હું તમને સમજાવું. અચ્છા, હવે હું એમ કહું કે ફાઇનલ આપણું વોલ્યુમ છે, ધીસ ઇઝ વી એફ એન્ડ ધીસ ઇઝ વી આઈ. ઓકે, જો હું બહુ સિમ્પલ એક વાત કરું, તમે બેગ છે, બેગમાં આમ કપડાં ભરેલા છે, થટોસ આમ ફૂલ બેગ ભરેલી છે, એની અંદર હું એક નાનો અમથો રૂમાલ નાખું, હે, તો પ્રેશરમાં કાંઈ ફેર પડે? ન પડે. નાનો રૂમાલ ગમે ત્યાં આડો ઓડો હલવાઈ જાય અથવા ગમે ત્યાં સમાઈ જાય, કંઈ ફેર પડે નહીં, પ્રેશરમાં કોઈ ફેર ન પડે. પણ એમ જગ્યાએ હું મોટું બ્લેન્કેટ નાખું, અંદર ફૂલ બેગ ભરેલું છે, બ્લેન્કેટ નાખું તો પ્રેશર ઇન્ક્રીઝ થાય. એમ અહીંયા હું ફોર્સ તો આપું છું મિત્રો, આ પિસ્ટનને આમ નીચેની બાજુ ફોર્સ આપું છું, પણ દેટ ઇઝ અ ફોર્સ ઇઝ વેરી સ્મોલ, ડિસ્પ્લેસમેન્ટ ઇઝ વેરી સ્મોલ, સો વી કેન સે ધ પ્રેશર ડઝ નોટ ચેન્જ એટ ધીસ ટાઈમ. Pressure does not change at this time. So this work, this is work, equation of work at constant pressure. So work nu pehlu equation apne dosto mali gayu chhe. This is work at the constant pressure. Now I will find the work at constant temperature. Have shu karu chu? ધીમે ધીમે એને નીચે લાવું છું, બરાબર ને? એટલે હવે પ્રેશર ચેન્જ થશે, બટ હું સુટેબિલિટી શું રાખીશ કે પ્રેશર ઇન્ક્રીઝ થાય દોસ્તો તો આપણને ખબર છે પી પ્રપોઝનલ ટુ ટી ધ ટેમ્પરેચર વિલ બી ઇન્ક્રીઝ. બટ હું એવી કંઈક વ્યવસ્થા રાખી દઉં છું, હું એવું કંઈક અહીંયા કરું છું કે ટેમ્પરેચર કેવું રહે છે કોન્સ્ટન્ટ. વર્ક ડન એટ કોન્સ્ટન્ટ પ્રેશર, હવે આપણે આજ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. ઓકે, નાવ વી સ્ટડી એન્ડ વી પ્રૂવ ધ વર્ક ડન એટ ધ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. ઓકે ઓકે, તો હવે આ જ ઇક્વેશનનો યુઝ કરું છું. ડીડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી ઇન ટુ ડીવી. ડીવી કયો કે ડેલ્ટા વી કયો, બોથ આર ઇક્વલ, બોથ આર ધ ડિફરન્સ ઓફ વોલ્યુમ. અચ્છા, ઓકે, આ ઇક્વેશન છે, તમે આમ પણ લખી શકો, ડીડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી, ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન ધ વોલ્યુમ, સો ધીસ ઇઝ કોલ્ડ વી એફ માઇનસ વી આઈ. ઓકે, ધીસ ઇઝ કોલ્ડ વી એફ માઇનસ વી આઈ, અધરવાઇઝ યુ કેન સે વી આઈ માઇનસ વી એફ. ઓકે, બીકોઝ વી આઈ ઇઝ ગ્રેટર દેન ધ વી એફ. ઓકે, ના, યુઝિંગ ધ આઈડિયલ ગેસ ઇક્વેશન, પી વી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી, સો ધીસ ઇઝ અ પી ને સબ્જેક્ટ બનાવું છું, તો મ્યુ આર ટી અપોન વી, એને હું અહીંયા મૂકી દઉં, સો ડી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી અપોન વી ઇન્ટુ ડીવી. ઓકે, ધીસ ઇઝ ધ ડિફરન્શિએશન ફોર્મ એન્ડ આઈ વોન્ટ ટુ ગેટ ધ ઇનિશિયલ ફોર્મ. ઇનિશિયલ મીન્સ કે મારે એના ડી ડબલ્યુમાંથી ડબલ્યુમાં કન્વર્ટ કરવું હોય તો યાદ રાખજો બધા, આઈ કેન ટેક ઇટ ઇઝ ઇન્ટિગ્રેશન ઓન બોથ સાઇડ, દેટ ઇઝ અ ડિફરન્શિએશન ઇન્ટિગ્રેશન, ઓર વી ગેટ ધ ડબલ્યુ. We done this process at the constant temperature. So T constant, R constant, mu constant. Okay. And outside lady apne? So mu R T. Here limitation VI to VF. Limitation varu kaam apne integration ma kari gaya chhiye. Saru atmaj mein. Tamne integration na lecture lida chhe. Barabar ne. Na kariyo, subscribe karjo ne. Jo jo tamhe. Okay. This is 1 upon V into dV. હવે દોસ્તો આ એક છે ને પેરાડોક્સ છે, પેરાડોક્સ અબાઉટ ધ ઇન્ટિગ્રેશન ઓફ વોલ્યુમ. વેન ગીવ ધ વન અપોન વી, ગીવ ધ વન અપોન આર,
આની ઉપર પાવર 1 હોય અને અપોનમાં આપેલું હોય હિયર વી કેન સી ધ ઇન્ટિગ્રેશન ઓફ 1 અપોન v ધીસ ઇઝ ln v એન્ડ લિમિટ ઇઝ vi ટુ vf સો મ્યુ આર ટી ln લિમિટ મૂકો તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ ધીસ ઇઝ અચ્છા ln ને શું કહેવાય ધીસ ઇઝ ln ધીસ ઇઝ કોલ્ડ અ નેચરલ લોગ ધીસ ઇઝ કોલ્ડ નેચરલ લોગ હવે આ તો આપણને ઊભું થઈ ગયું નેચરલ લોગ એટલે ટુ ધી બેઝ ઈ થાય આપણને એ ન આવડે પણ હું એનો રસ્તો દેખાડું છું થોડું ધીરજ રાખો તમે પેશન્સ ln vf અપોન શું થશે vi મ્યુ આર ટી ln જો માઇનસ છે આ લોગ જ છે પણ એને નેચરલ લોગ કહેવાય એટલે માઇનસ હોય તો vf અપોન શું થશે vi ધીસ ઇઝ અ વર્ક ડન બરાબર ને એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ઓકે હવે મારે સિમ્પલ લોગમાં ફરવું છે મિત્રો તો ln માંથી આપણે ટુ ધી બેઝ 10 વાળા લોગમાં ફરવું હોય તો ખાલી આટલું કામ કરજો મ્યુ આર ટી મલ્ટીપ્લાય બાય 2.303 લોગ ટુ ધી બેઝ 10 vf અપોન vi દોસ્તો લોગ ટુ ધી બેઝ 10 vf અપોન vi પૂરું થઈ ગયું આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે મિત્રો આ ઇક્વેશન બધા યાદ રાખશો મ્યુ ઇઝ ઇક્વલ ટુ મોલ ક્વોન્ટિટી ઓફ ગેસ આર ઇઝ ઇક્વલ ટુ ગેસ કોન્સ્ટન્ટ 8.314 ટી ઇઝ ઇક્વલ ટુ ટેમ્પરેચર 2.303 લોગ ટુ ધી બેઝ 10 ટેન્થમાં આપણે શીખી ગયા છીએ ઓકે હવે કેટલીક સિચ્યુએશનો અહીંયા લખું છું ઇફ વી એફ ગ્રેટર ધેન વી આઈ હોય અચ્છા આનો મિનિંગ શું થયો વી એફ એટલે ફાઇનલ વોલ્યુમ વધારે એટલે કે દેટ ઇઝ મોર ધેન ધ વી આઈ એનો મતલબ એમ થયું ને કે આ વી એફ છે ને આ વી આઈ મોટો છે વી આઈ વી એફ નાનો છે એની જગ્યાએ વી આઈ આ કરું ને વી એફ આ કરું તો એનો મિનિંગ શું થયો કે પિસ્ટન ક્યાં જાય છે નીચેથી ઉપર જાય છે પિસ્ટન ક્યાં જાય છે ડાઉન ટુ અપ આ નાનું હોય પછી હું આમ અપમાં એટલે આ ફાઇનલ અહીંયા આવી ગયું તો ફાઇનલ આટલું થઈ ગયું હે સો પિસ્ટન goes down to up and when the piston goes down to up we can say the work done by system okay and when the work done by the system w is equal to positive w is equal to because if vf greater than vi so log value it is positive so w positive and we can say w positive that is that means the work done by the system that means the piston goes down to up yaad rakhju remember that ane nathi undu vi greater than vf ahiya ek situation che ne vi greater than vf ane matlab ke piston upar thi niche aave che so piston goes up to down બરાબર ને ગોઝ અપ ટુ ડાઉન સો વી કેન સે વર્ક ડન ઓન ધ સિસ્ટમ આપણે કઈક ફોર્સ અપ્લાય કર્યું છે કે નહીં દોસ્તો હે આપણે ફોર્સ અપ્લાય કર્યું એટલે પિસ્ટન નીચે આવ્યું એન્ડ વી કેન સે ધીસ ઇઝ અ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ બીકોઝ વી એફ લેસ હોય વી આઈ ગ્રેટર ધન તો લોગની વેલ્યુ આપણને માઇનસ મળે દોસ્તો અને માઇનસ મળે ને ડબલ્યુ નેગેટિવ થાય W negative thai, so we can say work done on the system and it is piston goes up to down okay so this is our most important things abanne equation abanne concept okay I equation yaad rakhvanu che work done na be equation che at the constant pressure and at constant temperature a constant temperature na che okay yes to dear students અત્યાર સુધી આપણે રાખીએ છીએ નેક્સ્ટ ટાઈમ એક નવી એનર્જી સાથે નવા ટોપિક સાથે આપણે આગળ વધશું ત્યાં સુધી બધાને ગુડ બાય ટેક કેર થેન્ક યુ વેરી મચ